પ્રતાપગઢ જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ઈડરના બલાસણા રોડ પર રાત્રિના સમય તસ્કરો ત્રાટક્યા. ઈડર બલાસણા હાઈવે રોડ પર આવેલી જનકપુરી સોસાયટીમાં રાત્રિ દરમિયાન ચોરી થઈ. બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના નિરૂપર રકમની ચોરી કરવામાં આવી. રાત્રિના સમયે મકાનમાં બહાર ગયા હોવાથી પરિવારજનો આ ચોરોએ ચોરીને અંજામ આપ્યો. સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂપિયા 13 લાખની ચોરીને અંજામ આપ્યો છે. મકાનનો મુખ્ય દરવાજો તોડી રૂમમાં રહેલી તિજોરીમાંથી ચોરી કરી ચોર ટોળકી પલાયન થઈ ગઈ છે. જ્યારે આ વાતની જાણ મકાન માલિકને થતા ઈડર પોલીસ મથકે રૂપિયા 13 લાખની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. સંવાદદાતા રાજેશ ચાવડા વધુ વિગતો આપી રહ્યા છે. શું વિગતો રાજેશ? રાત્રિના સમયે મકાનમાં કોઈ ના હોવાને લઈ ચોર ટોળકીએ લાખોની ચોરીને અંજામ આપ્યો છે. ઈડર પોલીસ મથકે આ ચોર ટોળકી વિરુદ્ધ મકાન માલિકે ફરિયાદ નોંધાવી છે. ઈડર પોલીસ જિલ્લા SOG તેમજ ડોગ સ્પોટ સહિતની તમામ ટીમો આ ચોર ટોળકીને જેલ હવાલે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જી બિલકુલ રાજેશ, એ પણ જણાવો કે જ્યારે ઉનાળો આવતો હોય છે ત્યારે આવી રીતે ચોરીની ઘટનાઓ વધી જતી હોય છે, ત્યારે હવે આગળ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? જી, ઈડર શહેરની જો વાત કરવામાં આવે તો ચોરીની જે ઉનાળાની સીઝન હોય છે ત્યારે ઉનાળાની અંદર આમ તો લોકો બહાર પણ સોતા હોય છે, પણ તેની વચ્ચે એક બંધ મકાનની અંદર સોસાયટીની અંદર જો આ મેઇન દરવાજાને તોડીને જે ચોર ટોળકીએ જે ચોરીને અંજામ આપ્યો છે તે શરમજનક છે. પણ હવે જે મકાન માલિકે છે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ઝડપીથી આ ચોર ટોળકીને જેલ હવાલે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જી બિલકુલ રાજેશ, આભાર સમગ્ર વિગતો બદલ. તો તમને જણાવી દઈએ કે ઈડરના વલાસણા હાઈવે રોડ પર જનકપુરી સોસાયટીમાં ઘટના બની છે. રાત્રિ દરમિયાન ચોરીની ઘટના બની છે. બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીનાની રોકડ રકમની ચોરી કરવામાં આવી. રાત્રિના સમયે મકાનમાં લોકો બહાર ગયા હોવાથી ચોરોએ આ ચોરીને અંજામ આપ્યો છે. સોના ચાંદીના દાગીનાની રોકડ રકમ સહિત રૂપિયા 13 લાખની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. મકાનનો મુખ્ય દરવાજો તોડી રૂમમાં રહેલી તિજોરીમાંથી ચોરી કરી ચોર ટોળકી પલાયન થઈ ગઈ છે. મકાન માલિકની જાણ થતા ઈડર પોલીસ મથકે રૂપિયા 13 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. હાલ તો ઈડર પોલીસે ચોરી ફરિયાદ નોંધતા જિલ્લા SOG તેમજ ડોગ સ્પોટ સહિતની ટીમો પણ કામે લાગી છે.